અહીંયા બોર માં પાણી કોઈના ઘરે, અમારા ઘરે તો હજુ આવ્યું જ નથી. કોઈ નળ માં પાણી આવે છે ને કોઈ માં નથી આવતું, આજ સુધી માં નહીં આવ્યું. આવ્યું જ નથી. બરાબર છે, બરાબર. બોર કાઢો તે સર અમે એક વાર બી નહીં ભરેલું. એવું? હા, મતલબ ચોમાસામાં આવે કે ચોમાસામાં બી આવે જ નહીં. એમ આવે જ નહીં. સરકાર પંપ છે? સરકાર. બરાબર. તો કેટલા ઘર ના પાણી ચાલે અહિયાંથી? એમ તો આ મોલ્લા ના બધા જ હવે અહિયાં જ આવતા છે. એવું? આખો દિવસ આવી રીતના ચાલુ જ રહે? આવી રીતના ચાલુ. કાકા પાણી ભરવા ગયેલા? હા, પાણી ભરવા ગયેલો. કેટલું દૂર છે અહીંથી? અહીંયા છે 2 કિલોમીટર છે. 2 કિલોમીટર છે. કેટલા જણ ના હારું પાણી લેવા જાવ તમે? અમે તો 2 જ છે, પણ ગાય છે બધું. કેટલી ગાય છે? કેટલી ગાયો છે? ગાય 2 છે. 2 છે. તો ખાસું એવું દૂર જવા પડે ને? 2 કિલોમીટર એટલે તો પછી. તો બપોર પછી તમારે આવીને પાણી જ લેવા જવું પડતું હશે ને? બપોર પછી એક ટાઈમ તો પાણી ભરવું પડે. બરાબર. નળ તો લાગી ગયા છે પણ નળ દેખાતા નથી. એ પોતે ગામના માણસ, ગામના સરપંચ નથી સાંભળતા તો પછી બીજા અધિકારી શું સાંભળવાના અમારી? વાત કરીશું આજે આપણે ખેરગામ તાલુકાના ધોલુંબર ગામની તાળબારી ફળિયાને, જ્યાં પાણી માટે લોકો ફાફા મારે છે. પાણી લેવા માટે 2 થી 3 કિલોમીટર દૂર જવું પડે છે. ઘરના બધા જ સભ્ય પાણી લેવા માટે જાય છે. બાઇક ઉપર પાણી લાવવામાં આવે છે. ઘરના લોકો માથે બેડા, દેગડો, ટગારું જે પણ હોય બધી જ વસ્તુ ઘરની લઈ અને પાણી લાવવા માટે અડધો સમય વેડફાય છે. રોજના પાણી ભરવા આવો છો? બરાબર છે. તો સેના પર પાણી લઈ જાવ છો? ગાડી પર. બરાબર. તો ઘરમાં કેટલા માણસ હશે? ઘરમાં 5 માણસ છે. એમ ઢોર ઢાખર હશે ને? 5 ગાય નું પાણી પણ ગાડી પર જ લઈ જાવ છો? બરાબર છે. પાણી નો પ્રોબ્લેમ યથાવત ચાલુ જ છે. એમ કેટલા વર્ષથી આવું ચાલે? 3 વર્ષથી એવું થયું. આ પાણી થી આવી તમે લઈ જઈને આવી રીતના પાણી ખાઓ? ઓકે ઓકે. શું કરે, દોર છે, પોયરા છે. કેટલા દોર છે? 3 દોર છે. એ તો મતલબ કલાક એક આવે ને? એ પણ હોળી સુધી જ ચાલે પાણી. પછી અમારે હોળી પછી પણ 1.5 મહિના અમારે બાઇક પર લેવા જવું પડે. 1.5 કલાક. 1.5 કિલોમીટર. હા, 1.5 કિલોમીટર જેવું. બરાબર. ને એ પણ અમારે રોજ દિવસ 1 લિટર પેટ્રોલ બગાડવું પડે. ને અમારે એ જે સ્કૂલમાં છોકરા જતા છે, નાના નાના છોકરા, એ સ્કૂલમાં છોકરા જાય એનું ભવિષ્ય તો જુઓ કેવું. એ લોકો બી વાસણ લઈને પાણી ભરવા જાય. એવું? હા. એટલે મતલબ તમારે પાણી માટે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડે ને? હા, પાણી માટે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડે. ને અમે જે ધંધા મજૂરી કરવા જઈએ ત્યાંથી અમે આવીને દરેક, મતલબ દરેક ઘરના અંદર પુરુષો એ પાણી ભરવા જાય બાઇક પર. બરાબર છે. તાળબારી ફળિયાના લોકો પાણી માટે વલખા મારે છે, ફાફા મારે છે. બાઇક ઉપર પાણી લઈ જવા મજબૂર છે. છતાં પણ તંત્ર કે ચૂંટાયેલા નેતાઓ કે ગામના ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચની કોઈ પણ એમની સમસ્યા જોતું નથી. જેમને લાગે છે કે બધાના કાન બેરા થઈ ગયા હોય છે અને કોઈએ પણ આમની સમસ્યા સાંભળવી નથી. હવે પાણી માટે દર વર્ષે આવું જ થાય છે? હા, 3 વર્ષથી આવું જ થતું છે. 2 મહિના 2.5 મહિના પાણી આગેથી જ લાવવું પડે. બરાબર છે. તકલીફ તો પડે જ, ક્યાં જાય, પાણી તો ભરવું જ પડે. ગામના આપણે સરપંચ હોય, કોઈ આગેવાન હોય, એમને રજૂઆત તો કરવી પડે ને? તો બહુ રજૂઆત કરી પણ કોઈ કરતા જ નથી. પછી અમે શું કરવાના? એવું? હા, પછી અમારે તો હવે ઢોર માટે જે, ખાવા માટે જે, કપડાં ધોવા માટે પાણી જાય, તો અમારે બપોર પછી પાણી ભરવું જ પડે. બરાબર. હવે ખેતરમાં કામ કરવા જાય તો પાણી રહી જાય, ને પાણી ભરવા જાય તો ખેતરમાં રહી જાય, એવું પ્રોબ્લેમ અમારું. તો પછી તમે બેન? અમારે વજવારી બધાને એવું જ છે. તમે ફોન કરો છો તો ત્યાંથી અધિકારી શું કહે છે તમને? ત્યાંથી અમને કહે છે કે અહીંયા ખાનગી બોર નું પાણી ચાલે છે, પણ અહીંયા ખાનગી બોર નું પાણી ચાલતું નથી, એટલે અમારે 1.5 કિલોમીટર બાઇક પર ભરવા જવું પડે છે.
બરાબર. અને એ સરપંચ મતલબ સરપંચ ને રજૂઆત કરી, એ સરપંચ કહે છે કે આ નહીં થાય, એમ નહીં થાય તો અમે પણ તો એક દેશના એક ગામના નાગરિક છે, તો અમારો બી અધિકાર છે કે દરેક લાભ અમે ઉઠાવી શકીએ. અમારા મોલ્લામાં, અમારા મોલ્લામાં અહીંયા મતલબ 70 જેટલા અહીંયા વસ્તી હશે, વસ્તી હશે ને, ઢોરઢાકર હશે ને. હા, ઢોરઢાકર બી છે ને, એ દરેક ઘર ને અંદર ત્રણ ચાર હોય છે. અચ્છા, હવે તમારે ઢોરઢાકર ને ખેતી પર જ બધું આધાર? હા, ખેતી પર જ આધાર બધું. પાણી ને તમને સખત જરૂર? હા, સખત જરૂર છે પાણી માટે. તમે આમ તેમ ઓળખા મારો છો? હા, રજૂઆત કરો છો, કોઈ સાંભળતું નથી? બરાબર. એ પોતે ગામના માણસ, ગામના સરપંચ નથી સાંભળતા, તો પછી બીજા અધિકારી શું સાંભળવાના અમારી? પાણીની સમસ્યા ખૂબ જ મોટી છે. ઉનાળાના 3 મહિના ધોલુંબરના તાળબારી ફળિયાના લોકોનું કહેવું છે કે અમારે 3 મહિના ખૂબ જ તકલીફ વેઠવી પડે છે, પાણી માટે દર દર ભટકવું પડે છે. ઘણી પરિસ્થિતિમાં અમારે એવું થાય છે કે જ્યારે અમે વાસણો માંજીએ છીએ, એ વાસણોના પાણી અમે ઢોરને પીવડાવવા માટે રાખીએ છીએ, ગાય ભેંસને પીવડાવવા માટે રાખીએ છીએ, અમે પાણીનો વેડપ થોડો પણ કરતા નથી. હવે તમે વિચાર કરો, સમસ્યા આટલી ગંભીર છે, છતાં પણ પ્રશાસન, તંત્ર, અધિકારીઓ કે નળ સે જળ યોજનાના અધિકારીઓ કોઈ પણ આ સમસ્યાનું નિરાકરણ કરવા લાગતા નથી. અને લોકોનું કહેવું છે કે આ સમસ્યા છેલ્લા 4 વર્ષથી અમારી આ જ પરિસ્થિતિ હોય છે. છેલ્લા ઉનાળાના 2 મહિના અમને ખૂબ જ એવી તકલીફ પાણી માટે પડતી હોય છે, પણ આ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી.